ट्रिकलाइनर इंडिया प्राइवेट लिमिटेड कंपनी सामेना विरोधनु सुखद समाधान। मुंद्रा तालुकाना हट्टी गामे पोर्ट बीच इंडस्ट्रियल पार्क मा आवेल ट्रिकलाइनर इंडिया प्राइवेट लिमिटेड कंपनी मा स्थानिको साथे थता अन्याय बाबते आशापुरा चेरिटेबल ट्रस्ट मुंद्रा तथा स्थानिको द्वारा बे वखत मामलतदार मुंद्रा ने आवेदन पत्र पाठवामा आवेल हतो। त्यारबाद आजे तारीख 29 मे 23 ना आशापुरा चेरिटेबल ट्रस्टना गजेंद्र सिंह जाडेजा नी आगेवानी मा स्थानिको सामाजिक राजकीय आगेवानो तेमज विविध संगठनों द्वारा कंपनी मा रूबरू रजूआत माटे पहुंच्या हता अने कंपनी ना जवाबदार अधिकारीओ सौनी सामे आवी रजूआतो सांभळी हती अने त्यार बाद कंपनी ना उच्च अधिकारीओ साथे वातचीत करी छूटा करायेला युवानों ने परत कंपनी मा लई लेवा तथा कंपनी ने जरूर पड़े तो स्थानिको ने ज नौकरीए राखी रोजगारी आपवानी खात्री आपवामां आवी हती। कंपनी ना अधिकारीओ अने स्थानिको ना आगेवानो साथे बेसी बंने ने मूंझवता प्रश्नोनो सुखद समाधान कर्यो हतो। आ समाधान माटे आशापुरा चेरिटेबल ट्रस्टना गजेंद्र सिंह उर्फे गजुभा जाडेजा नवीनाळ, चंदुभा जाडेजा मंगरा, नटुभा जाडेजा समागोगा, भगीरथ सिंह जाडेजा हड्डी, दिलीप सिंह सावडा मुंद्रा, डॉक्टर एसी झाला खुंभा जाडेजा, दिलावर सिंह जाडेजा, नरेंद्र सिंह जाडेजा हड्डी, रणजीत सिंह जाडेजा गजोड, कुलदीप सिंह जाडेजा नुधातल, भगीरथ सिंह जाडेजा कोंढ, युवराज सिंह वाघेला बाबिया, शैलेंद्र सिंह जाडेजा हड्डी, शंकरभाई रबारी कुकड़सर, प्रतिपाल सिंह जाडेजा भद्रेश्वर, मयूर सिंह जाडेजा टप्पर वगैरह आगेवानो उपस्थित रह्या हता। शिराज मलेक साथे कासम खलीफा, न्यूज 11 गुजरात, मुंद्रा कच्छ। આજે આપણે ત્યાં ઊભા છીએ હટડી ગામ મુંદ્રા તાલુકાનું અને પોર્ટ બીચ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે એની અંદર રિક્લાઇનર નામની એક કંપની જેને 5-7 મહિના પહેલાં પોતાનું પ્રોડક્શન ચાલુ કરેલ છે। સ્થાનિક રોજગારીનો પ્રશ્ન હતો, સ્થાનિકો એ કંપનીની અંદર નોકરી કરતા હતા અને કંઈક નાનો મોટો ડિસ્પ્યુટ થયો હશે તો 5-1 છોકરાઓને જે તે વખતે નોકરીમાંથી કાઢ્યા હતા અને ત્યારે પણ મામલતદાર સાહેબને અમે આવેદન આપ્યું હતું, કંપની સાથે ચર્ચા વિચારણા કરી એનું અંત લાવવા, વિવાદનું અંત લાવવાના પણ અમે પ્રયત્નો કર્યા હતા। પણ ઘણા ટાઈમથી આ ઘર્ષણ ચાલુ હતું, છેવટે લગભગ 5-7-8-1 દિવસથી જે સ્થાનિક કર્મચારીઓ જે કંપનીના કામદારો છે એ બધાએ કામ બંધ કરી નાખ્યું હતું અને હડતાલ જેવી પરિસ્થિતિ હતી। એમાં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે સમર્થન આપ્યું હતું। આજે આખું ગામ, આજુબાજુના બધા ગામના બધા આગેવાનો, ગામજનો અને જેટલા પણ કંપનીની અંદર કામ કરતા બધા લોકોએ કંપનીની સામે પ્રદર્શન કર્યું, અંતે કંપની સાથે ચર્ચા થઈ અને મધ્યસ્થી કરી અને જે પણ પ્રશ્નો હતા કે જે છોકરાઓને કાઢ્યા છે એ તમામ છોકરાઓને કંપની ફરીથી નોકરી આપશે અને ભવિષ્યમાં કોઈ પણ નવી વેકન્સી નીકળે તો આજુબાજુ જે 5-7 ગામ છે એ તમામે તમામ ગામમાંથી ભરતી કરવામાં આવશે, કોઈ બહારના મજૂરોને નહીં લઈ આવવામાં આવે અને ગ્રામજનો વતી પણ અમે ખાતરી આપી છે કે ગ્રામજનો તરફથી યા નોકરી કરતા તરફથી જે સ્થાનિકો છે એમના તરફથી પણ કોઈ વિવાદ નહીં થાય, એ રીતે સમાધાન કંપની અને ગ્રામજનો વચ્ચે થયેલ છે। હા, આગળ જે પણ આવેદનપત્ર યા જે પણ અત્યાર સુધીની લડત થઈ છે એ લડતનું આજે સમાધાનથી અંત આવેલ છે। મારું નામ જાડેજા ભગીરથસિંહ કનુભા। આજે લગભગ જેમ વાત કરી અગાઉ કે ઘણા સમયથી જે પોર્ટ બીચની અંદર જે રિક્લાઇનર ઇન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની જે આવેલી હતી એના વિરુદ્ધમાં જે લડત હતી સ્થાનિકો માટેની કે સ્થાનિક છોકરાઓને 3 મહિના પહેલાં જે કાઢ્યા હતા બરોબર અને એના પછી છેલ્લા 10 દિવસથી અત્યારે આજના દિવસથી 10 દિવસ સુધી જે છોકરાઓએ હડતાલ ઉપર ઉતર્યા હતા એમ તો એ હડતાલનું અત્યારે કહેવા જઈએ તો અત્યારે હાલ પૂરતું સુખદ સમાધાન જેવું છે કે કંપની અને ગ્રામજનો વચ્ચે જે વાટાઘાટ થઈ પ્રમાણે કે ભાઈ અત્યારે એ લોકો જે પણ છોકરાઓને કાઢેલા છે, જે 8 છોકરાઓને કાઢેલા છે, 8 છોકરાઓને પરત કંપનીમાં રાખશે અને સાથે સાથે આગળમાં જ્યારે પણ કંપનીની અંદર જે પણ નવી વેકેન્સી આવશે એ વેકેન્સીની અંદર એ લોકો પ્રથમ પ્રાયોરિટી સ્થાનિકોને આપશે, એટલે એનાથી ગ્રામજનો અત્યારે સુખદ સમાધાન છે।